નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલમાં. ઇઝી ટુ ગેટ સક્સેસ, ઓનલી ફોલો બેઝિક્સ. વિદ્યાર્થી મિત્રો, યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ડેલી કરંટ અફેર માટે આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ કરીએ છીએ, જેમાં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે સૌથી વધારે મહત્ત્વની ન્યૂઝો હોય છે, તો એ પર્ટિક્યુલર એનો ટાર્ગેટ શું હોય છે અને એની હિસ્ટ્રી આપણે જોઈએ છીએ, પ્લસ એ જીએસ પેપરમાં પૂછાશે તો કયા ટોપિકની અંદર પૂછાશે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ છીએ, કે જેથી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે સૌથી વધારે મહત્ત્વની ન્યૂઝ હોય સ્ટેટ લેવલે, નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે, તો એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ છીએ. આજનું 15 જૂનનું ધ હિન્દુ એનાલિસિસ આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં હું તમને જણાવી દઉં, જો જરૂર ના હોય તો ઘરની બહાર ના નીકળો, અને ઘરની બહાર નીકળો તો હેન્ડ ગ્લોવ્સ અને માસ્ક પહેરીને નીકળો, અને જ્યારે બહારથી ઘરે આવો ત્યારે હાથને 20 થી 30 સેકન્ડ બરાબર ધોવો, હેન્ડ સેનિટાઇઝ કરો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, જેથી કોરોના વાયરસનું જે ઇન્ફેક્શન છે એ વધારે ના ફેલાય. તો એની પછી તે તમારે તમારું અને તમારા પરિવારનું ધ્યાન તમારે જ રાખવાનું છે કોરોના ઇન્ફેક્શનથી, કારણ કે ચોમાસાની જે ઋતુ છે તો એ વાયરસ માટે વરદાનરૂપ સાબિત થાય છે અને ઇન્ફેક્શન ફેલાવાના ચાન્સ વધી જાય છે. કારણ કે કોલ્ડ ફ્લૂ આવા જે નોર્મલ બીમારી હોય છે એ ચોમાસામાં વધારે જોવા મળે છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં, તો આના ફેલાવાના ચાન્સ વધારે છે. તો અત્યારે કાળજી રાખવી ખૂબ જરૂરી છે. બીજી વસ્તુ કે તમને ખ્યાલ હશે, ઘણી બધી જગ્યાએ અફવા ફેલાવવામાં આવી રહી છે કે કદાચ લોકડાઉન થશે, લોકડાઉન થશે. તો જ્યાં સુધી એનું ઓફિશિયલ કોઈ નોટિફિકેશન ના આવે ત્યાં સુધી તમે કોઈને પણ એ માહિતી ના આપતા કે ફરીથી લોકડાઉન થશે કે નહીં થશે. જો થવાનું હશે તો ગવર્મેન્ટ જાહેર કરશે, તો એ બધાને ખબર પડી જશે, બરાબર. તમારે તમારી થકી કોઈને જાણ કરવાની નથી કે આ તારીખે થશે, પહેલી તારીખે થશે, બરાબર. તો અફવા ફેલાવતા સૂત્રોથી દૂર રહેજો. અને આપણે પણ જે ડેલી અપડેટ હોય છે તો એ આપણે વોટ્સઅપમાં અને ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરીએ છીએ, કે જેથી વિદ્યાર્થી સુધી સચોટ માહિતી પહોંચે. તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો જો યુઝ કરતા હો તો, નહીં તો વોટ્સઅપની ઉપર સ્ટેટસની અંદર તમામ ઇન્ફોર્મેશન અપડેટ કરવામાં આવે છે, જે મુખ્ય ન્યૂઝો હોય છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે સૌથી વધારે મહત્ત્વની હોય છે, અથવા ભરતીને લઈને અને તમારી કામની ન્યૂઝ હોય. તો આજે આપણે ચર્ચા શરૂ કરીએ પહેલા એડિટોરિયલથી. તો એની અંદર વાત કરવામાં આવી છે આપણી કોન્સ્ટિટ્યુશનલ રાઇટની વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે આપણા કેટલા કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે. તો એની અંદર જે ઇક્વાલિટીની આપણે જે વાત કરીએ છીએ, બરાબર, ઇક્વાલિટીની વાત કરીએ છીએ જેની ચર્ચા આપણે કોન્સ્ટિટ્યુશનની અંદર કરેલી છે, તો આપણે એ વાત તો કરીએ છીએ, પણ અહીંયા જે કહેવામાં આવે છે કે આપણી જે વિધાનસભા છે અથવા આપણી લોકસભા લઈ લો કે રાજ્યસભા લઈ લો, તો એમાં કંઈ એવું કરવામાં આવતું નથી કે ઇક્વાલિટી આવે, બરાબર. હવે અહીંયા જે સંદર્ભ આપવામાં આવ્યો છે એ સંદર્ભ છે જે અમેરિકાની અંદર કાળા ધોળાનું જે આંદોલન ચાલી રહ્યું છે, બરાબર, સફેદ અને બ્લેક એટલે કે વ્હાઇટ અને બ્લેકનું જે આંદોલન ચાલી રહ્યું છે અમેરિકાની અંદર, તો એના સંદર્ભમાં આર્ટિકલ આપવામાં આવ્યો છે અને આપણા દેશની કન્ડિશન કહેવામાં આવી છે. અને અહીંયા એક્ઝામ્પલ હું તમને આપી દઉં, તો એક્ઝામ્પલમાં એ રીતે વાત કરી છે કે તમને ખ્યાલ હશે આફ્રિકાની અંદર નેલ્સન મંડેલા હતા, બરાબર, તો એની સાથે પણ કાળાની અંદર ભેદ કરવામાં આવતો હતો. તો એને જેટલા પણ અનુભવ થયા, બરાબર, જેટલા પણ અનુભવ થયા અને એ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યા, બરાબર, તો એણે શું કર્યું, એને જેટલી તકલીફ પડી હતી તો એ તકલીફની માટે અલગ નિયમ લઈને આવ્યા, અમુક પોલિસી લઈને આવ્યા અને અમુક સિસ્ટમ લઈને આવ્યા. તમને ખ્યાલ હશે કે જે પહેલાં આપણે કાળા ધોળાનો ભેદભાવ હતો, તો ભેદભાવ કેટલો ઊંડે સુધી હતો કે વ્હાઇટ વ્યક્તિઓ હોય, જે કમ્પેરિઝન કરવામાં આવી હતી એની વાત કરું છું, વ્હાઇટ વ્યક્તિ હોય તો એના માટે અલગ બસ હોય, અલગ સ્કૂલ હોય, અથવા સ્કૂલની અંદર અલગ જગ્યા હોય, મતલબમાં આગળ વ્હાઇટ જ બેસવાનું, પાછળ બ્લેકે બેસવાનું, પછી વ્હાઇટ આવે તો બ્લેકે ઊભા થઈ જવાનું. તો એક પ્રકારની એક મનોવૃત્તિ એવી કરવામાં આવી હતી કે જે વ્હાઇટ છે એ જાણે દેવતાઓ છે અને બ્લેક છે દાનવો છે. તો આવી એક મેન્ટાલિટી જે ક્રિએટ કરી હતી, તો એ મેન્ટાલિટીને સુધારવા માટે નેલ્સન મંડેલાએ એની પોલિસી કે એની જે રાષ્ટ્રપતિ બન્યા બાદ એને પોલિસી જેવી ક્રિએટ કરી કે જેથી આ ભેદભાવ છે ધીરે ધીરે ઓછો થાય, ઇનઇક્વાલિટી ઓછું થાય. પણ આપણે અત્યારે શું જોવા મળે છે કે આપણે ઇક્વાલિટીની વાત તો કરીએ છીએ, બરાબર, ઇક્વાલિટીની વાત તો કરીએ છીએ, પણ આપણે જ કહેતા હોઈએ કે ભાઈ આ તો બહુ મોટા વ્યક્તિઓ છે, પૈસાદાર વ્યક્તિઓ છે, એને આપણી સાથે સરખામણી ના થાય. અમુક વ્યક્તિ તમે જોજો કે ધોળા હોય અને રૂપિયાવાળા હોય તો એની રિસ્પેક્ટ વધારે હોય છે, કમ્પેરેટિવલી સામાન્ય મિડલ ક્લાસ અને લોઅર ક્લાસ, તો એક ભેદભાવ જોવા મળે છે, બરાબર. બીજું, આ ભેદભાવ ઇકોનોમીને લીધે વધારે છે ભારતમાં પર્ટિક્યુલર, અને ઇકોનોમીની સાથે સાથે જાતિવાદ પણ એટલો બધો ફેલાયેલો છે
એને કંટ્રોલ કરવો અત્યારે મુશ્કેલ છે. તો એના માટે આપણી જે મેં તમને વાત કરી એમ જે વિધાનસભા છે અથવા લોકસભા અને રાજ્યસભા છે એ કોઈ કોન્ક્રીટ એક્શન લેતું નથી, કોઈ પોલિસી કે એવી કોઈ સિસ્ટમ બનાવતું નથી કે જેથી આ બધા જે ઇનઇક્વાલિટીવાળા ઇસ્યુ છે એ ઓછા થાય. બીજી વસ્તુ કે અહીંયા માની લ્યો કે તમને ખ્યાલ હશે કોઈ એક સત્તાધારી પોલિટિશિયન છે અથવા કોઈ સેલિબ્રિટી છે બરાબર, અથવા કોઈ સોશિયલ વર્કર છે કે જે બહુ ફેમસ છે, અથવા કોઈ એક્ટર છે, ક્રિકેટર છે બરાબર. તો આ બધું કેવું ખબર, જ્યારે તમને ખ્યાલ હશે કોઈ સામાન્ય વ્યક્તિ કોઈ ગુનો કરતો હશે તો એની પનિશમેન્ટ જે આવતી હોય એ આવશે. જ્યારે આ લોકોને ઘણી વખત પોપ્યુલારિટીને લીધે અને ઓળખાણને લીધે જવા દેવામાં આવશે બરાબર. તો આવું ના થવું જોઈએ કે તમારી જે તમે જેટલી મોટી આપણા માની લો આપણા રાષ્ટ્રપતિને પણ એ જ સજા થવી જોઈએ જે આપણા સામાન્ય વ્યક્તિને ગુના માટે થતી હોય બરાબર. પણ આવું બધું જોવા મળતું નથી. જેની પાસે પૈસા અને પાવર હોય છે તો ત્યાં તમને અલગ વ્યવહાર જોવા મળે છે બરાબર, કે સામાન્ય વ્યક્તિ ન્યાય મેળવવા માટે ધક્કા ખાઈ ખાઈને છેલ્લે મરી જાય, અને જે ક્રિમિનલ ઘણા તમને ખ્યાલ હશે કે પૈસાના જોરે બહાર ફરતા હોય. તો આ બધું જે પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમનો મૂળજળની વાત શું કરવામાં આવી છે કે આપણે ઇક્વાલિટીની વાત તો કરીએ છીએ પણ ઇક્વાલિટી લાવવામાં આપણે કોઈ ઈચ્છતા નથી કે ઇક્વાલિટી આવે બરાબર, કે બધા એક પ્લેટફોર્મ ઉપર આવી જાય, એક જ લેવલ ઉપર આવી જાય એવું કોઈ ઈચ્છતું નથી. તો અહીંયા એવું જ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી બંધારણીય રીતે બરાબર આર્ટિકલ 15ની અહીંયા વાત કરેલી છે કે બંધારણીય રીતે જ્યાં સુધી જાતિ સેક્સ કાસ્ટ એ બધાને તમે ઇનઇક્વાલિટીમાં નહીં લાવો ત્યાં સુધી આ થઈ શકશે નહીં. તો એની ડિટેલમાં વાત કરેલી છે, ઇન્ફોર્મેટિવ છે, જે મહત્ત્વના મુદ્દા લાગે તમને પર્ટિક્યુલર આર્ટિકલ 15 તમે ખાસ જોજો ઇક્વાલિટી માટે. એની ઉપર મૂવી પણ બનેલું છે તો એ મૂવી પણ જોજો એટલે તમને ખ્યાલ આવે મૂવીમાં શું બતાવવામાં આવ્યું છે. અને બીજી ઘણી બધી બાબતો છે જે રોજબરોજ જે આપણે કોન્સ્ટિટ્યુશન રાઇટ છે એના ઉપર આવતા હોય છે તો એ તમારે ડિટેલ ભેગી ક્રિયા કરવાની. બીજી વસ્તુ અહીંયા વાત કરવામાં આવી છે ઇન્ડિયા નેપાળના જે બોર્ડરના ડિસ્પ્યુટ છે તો એ આપણે બેસીને જે પહેલેથી જેવા હતા બરાબર એવા બેસીને વાતચીત કરીને કરી દેવા જોઈએ. આ ઇસ્યુને આપણે વધારે કરવા જોઈએ નહીં. તમને ખ્યાલ હશે આપણે જે સતત જે ધારચુલાની અંદર વાત કરી હતી તો લીપુ લેખ હતું અને કાલાપાનીવાલું જે રિવરનું ડિસ્પ્યુટ હતું તો એની અંદર નેપાળે એક મેપ બનાવેલો હતો બરાબર. શરૂઆત ક્યાં થઈ હતી કે ભારતે જ્યારે જમ્મુ કાશ્મીરની અંદર 370 આર્ટિકલને દૂર કર્યો બરાબર, તો એની બાદ એણે એક પોલિટિકલ મેપ બનાવ્યો હતો ભારતનો. તો એ પોલિટિકલ મેપમાં ભારતે જે જૂનો મેપ હતો એને અપડેટ કરી દીધો હતો, ખાલી જે જમ્મુ કાશ્મીરના એરિયા હતા કે જમ્મુ એન્ડ કાશ્મીર અને લદ્દાખ એને અલગ કરેલા હતા. તો એની સાથે જે મેપ બહાર પાડવામાં આવ્યો તો એમાં જે નેપાળનો અને આપણે ઉત્તરાખંડનો જે અહીંયા ભાગ ભેગો થતો હતો તો આ અહીંયા જે કાલી રિવરનો ઇસ્યુ હતો તો એને લઈને જે નેપાળે કીધું કે આ એરિયો અમારો છે તો એના માટે મેપ પાસ કરાવવા માટે એના બંધારણની અંદર સુધારો કરવા માટે ત્યાંની વિધાનસભામાં ત્યાંની ડાયટમાં એ લોકો બિલ લાવ્યા અને નવો નકશો પ્રસ્તુત કર્યો અને એને પાસ કરાવ્યો બરાબર. હવે આની પહેલાં વાત તો થઈ જ હતી ભારતની સાથે પણ છતાં એણે આ કામ કર્યું. તો અહીંયા એવું કહેવામાં આવે છે કે આ બોર્ડરનો ડિસ્પ્યુટ છે બરાબર, તો આને વધારે ફેલાવા ના દેવો જોઈએ. એક સાઈડ બેસીને પ્રોપર રીતે જે સંધિ થાય કે કોઈ પ્રોબ્લેમ ના થાય એ રીતે એનું સોલ્યુશન લાવવું જોઈએ. આવી નાની નાની બાબતોમાં દેશ ખાસ એક્શન લેવા જોઈએ. તો એની અહીંયા ડિટેલમાં વાત કરવામાં આવી હતી. આગળ વાત કરીએ બીજા એડિટોરિયલની અંદર, તો આ એડિટોરિયલ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલો મહત્ત્વનો નથી પણ હું તમને કહી દઉં કે જે કેજરીવાલ હતા તો એક સમય એવું હતું કે એ એક બ્યુરોક્રેટ્સ હતા બરાબર, એ ઇન્ડિયન રેવન્યુ સર્વિસની અંદર એક અધિકારી હતા, એમાંથી એ પોલિટિશિયન બન્યા. તો એક અલગ પ્રકારની પોલિટિશિયન તરીકેની છાપ હતી કે એ સુધારો લાવશે એ રીતની છાપ હતી. પણ અત્યારે જે દિલ્હીને લઈને એનું જે અત્યારે જે રૂલિંગ કરે છે અને જે વાત કરે છે એ રીતે એવું લાગે છે કે કેજરીવાલ પણ ટ્રુ પોલિટિશિયન થઈ ગયા છે, કહેવાય ને રાજનીતિનો રંગ ચડી ગયો છે. તો એની જ વાત કરવામાં આવી છે. આમાં કાયદેસર રીતે કટાક્ષ કરવામાં આવ્યો છે કેજરીવાલને જેટલા પણ ડિસિઝન લીધા છે એના માટે બરાબર. તો એની ડિટેલમાં ચર્ચા છે, એકવાર વાંચી લેવી. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્ત્વનું નથી એ ધ્યાન રાખવું. હવે અહીંયા વાત કરીએ જે જીએસટીના કલેક્શનની વાત કરવામાં આવી છે. તો અહીંયા શું વાત કરવામાં આવી છે કે સેન્ટરે સ્ટેટને સપોર્ટ કરવો જોઈએ પર્ટિક્યુલર જીએસટીને લઈને. તો અહીંયા આખી વાત શું છે કે અત્યારે લોકડાઉનને લીધે ઇકોનોમિકલ ક્રાઇસિસ ચાલે છે બરાબર. તો એમાં સેન્ટરે શું કીધું
કે માની લ્યો કે કોઈ વ્યક્તિગત ટેક્સ ફાઇલિંગ કરવાની હોય કંપનીને અથવા વ્યક્તિગત રીતે, તો અત્યારે લેટ થતું હોય, પ્રોબ્લેમનો ઇસ્યુ હોય, તો જે લેટ પેનલ્ટી ફીઝ લાગતી હતી અને બીજા ચાર્જિસ લાગતા હતા એ લગાડવા નહીં, અને થોડોક ટાઈમ પણ વધારી દીધો હતો કે જ્યારે પણ ભરવાનો મોકો મળે ત્યારે ભરે, ટાઈમ પણ વધાર્યો હતો. તો એ સપોર્ટમાં જે આ પેનલ્ટી કે કંઈ પણ હતા, તો તમને ખ્યાલ હશે જીએસટીની અંદર પેલા સ્ટેટને પણ, જે સ્ટેટ જીએસટી હશે બરાબર, એસ જીએસટી આવશે સ્ટેટ માટે, તો એ એ ફાયદો થતો હતો સ્ટેટને. તો આમાં એટલો બધો બેનિફિટ મળશે નહીં. તો જે સેન્ટરને જે પૈસા મળે છે બરાબર, એમાંથી એને રાજ્યને સપોર્ટ કરવા જોઈએ. તો એની આખી ચર્ચા કરેલી છે, એ ખાલી જોઈ લેજો, તમારે આ ડિટેલમાં પૂછાશે નહીં, આ તમારી જાણકારી માટે જ ન્યૂઝ છે. અહીંયાથી આગળ વાત કરીએ આપણે નેક્સ્ટ એડિટોરિયલની. તો અહીંયા શરૂઆત કરવામાં આવી છે કે કોરોના વાયરસને લીધે કે લોકડાઉન ઓપન થયું છે, તો જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે બરાબર, તો એને સેફ રીતે કઈ રીતે ઉપયોગમાં લાવી શકાય એની ખાલી વાત કરવામાં આવી છે. પર્ટિક્યુલર ધ્યાનમાં લઈને હું તમને વાત કરું, તો અહીંયા જે તમે સીન જોવો છો, તો તમે ટ્રેનનો સીન દેખાય છે કે ભાઈ આ પર્ટિક્યુલર પ્રોબ્લેમને સોલ્વ કરવા શું કરવું જોઈએ, કે મલ્ટિપલ ટ્રેન ચલાવવી જોઈએ. હવે તમને ખ્યાલ જ હશે, અને તમારામાંથી જો કોઈ ટ્રેનની સફર કરી હશે તો તમને ખબર હશે કે ડબ્બાની અંદર પગ હલે એટલી જગ્યા ના હોય બરાબર. તો એવામાં આવી શાંતિ વાળો ડબ્બો કરવા માટે જ્યાં એક ટ્રેન ચાલે છે ત્યાં પાંચ ચલાવવી પડશે બરાબર. હું તમને પેલા ક્રક્સ જણાવી દઉં છું, આમાં કહેવામાં શું આવ્યું છે કે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે બરાબર, એમાં તમે જેટલા લોકો છે, મતલબમાં જેટલી ભીડ છે, એની કરતાં તમે વધારે ટ્રેન અને વધારે સુવિધા આપો, કે જેથી શું કરે કે બધા લોકો પાસે મલ્ટિપલ ઓપ્શન હોય, તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને બધા આરામથી જઈ શકે. પણ અહીંયા એવું થવામાં પ્રોબ્લેમ છે, કારણ કે જે મેટ્રો સિટી આપણે ગણીએ, મુંબઈ ગણીએ, પછી આપણે અમદાવાદ ગણીએ, કે કોઈ પણ બીજા આપણે બેંગલુરુ ગણીએ, તો આ બધા સિટી કેવા છે કે ત્યાં તમે જુઓ તો ઘણી વખત અહીંયા ઉભા રહે, એક પગ મૂકવાની પણ જગ્યા ના હોય. તો એવા કન્ડિશનની અંદર લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે જ્યાં એક ટ્રેનની થી કામ ચલાવવામાં આવ્યું, તો પાંચ પાંચ છ છ ટ્રેન મૂકવાની જરૂર છે, કે હર 10 મિનિટે એક ટ્રેન આવે તો આવી રીતના થાય. તો લગભગ ઇમ્પોસિબલ છે, પણ આ ખાલી જોઈ લેવું, જે માહિતી આપી છે તમે એકવાર વાંચી લેજો કે સેફ્ટી પ્રિકોશનમાં શું જણાવવામાં આવ્યું છે. ક્લિયર છે, આ આપણા કામનું નથી, તો આને સ્કીપ કરું. આગળ વાત કરું તો હવે અહીંયા પર્ટિક્યુલર તમને ખ્યાલ હશે, સુશાંતસિંહ રાજપૂતે સુસાઇડ એટેમ્પ કરેલી છે બરાબર, ડિપ્રેશનને કારણે. તો એને લીધે બોલિવૂડનો માહોલ શું છે એની ચર્ચા કરવામાં આવેલી છે. એક વખત વાંચી લેવું, ઇન્ફોર્મેટિવ છે, તમને જરૂર લાગે તો નોટ્સ બનાવી, નહીં તો કંઈ નહીં, સ્કીપ કરું. અને અહીંયા વાત કરી લઈએ કાર્ટૂનની, તો તમે જોઈ શકો છો આ બીજેપીનું કમળ છે, પૈસાનો સિમ્બોલ છે, મતલબમાં આની અંદર પૈસા છે બરાબર. અને આ કોંગ્રેસના લોકો છે, અને આ વ્યક્તિ કોણ છે તમારે આ વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાની છે કે આ વ્યક્તિ કોણ છે બરાબર. એ જે કોંગ્રેસના એમએલએ છે બરાબર, એને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું કહે છે. કોનાથી? બીજેપીના રૂપિયાવાળા કમલથી. કારણ કે તમે, મેં પહેલાં પણ તમને વાત કરી હતી કે માની લો કોઈ એક એરિયાથી, કોઈ એક એરિયાથી કોંગ્રેસના કોઈ પણ એમએલએ ઊભા થયા છે, આપણે એને મત આપીને જીતાવ્યા છે બરાબર, વિનર બનાવ્યા છે, અને જ્યારે રાજ્યસભા ઇલેક્શન આવે ત્યારે આ એમએલએ, કોંગ્રેસના એમએલએ પૈસા ખાતર હતું, સત્તા ખાતર હતું, અથવા કોઈ પણ કારણોસર કોંગ્રેસમાંથી ભાજપમાં જતા રહી છે, પૈસાના લોભે કે અન્ય કોઈ પણ સત્તાના લોભે. અને આપણે આપણે જેને આપેલા છે, આપણે એના ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, એનો વિશ્વાસઘાત કરે છે, અને આવું વારંવાર થાય છે. અને આવું થાય છે ને આપણે જોયા કરીએ છીએ, છતાં પણ અમુક અસામાજિક તત્વોને આપણે પ્રોત્સાહન પણ આપીએ છીએ કે એ લોકો ઊભા રહે, તો આપણે એને ફરીથી જીતાડીએ પણ છીએ. તો એ એક જાગૃત નાગરિક તરીકે સારું ના કહેવાય. અને આવા જે એમએલએ હોય કે જે પક્ષ પલટા કર્યા કરતા હોય પોતાના લાભ માટે બરાબર, તો બને ત્યાં સુધી એ નેક્સ્ટ ઇલેક્શનમાં જ્યારે ઊભા રહે, તો તમારે ટ્રાય કરવી જોઈએ કે વિધાનસભા ઇલેક્શન પણ ના જીતે બરાબર, એમએલએ પણ ના બને. બીજું તો સમજ્યા આપણે, ક્લિયર છે. તો આ બધી બાબતો હતી 15 જૂનના ધ હિન્દુ એનાલિસિસની. તો આ માહિતી કેવી લાગી, ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, અન્ય વિદ્યાર્થીઓ સાથે શેર કરજો, અને તમે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. અંતે તમે બધા કરો મજા અને મને આપો રજા. જય હિન્દ, વંદે માતરમ.